તો સતત વિરોધની વચ્ચે જે પ્રકારથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, અંકિત પણ લાઈવ જોડાયા છે રાજકોટથી, તેમની પાસેથી પણ વધુ માહિતી લઈએ. જે પ્રકારથી પદ્મિની બાનું નિવેદન અંકિત સામે આવ્યું છે અને હવે તો તેમણે અન્ન ત્યાગની પણ વાત કરી દીધી છે, શું અપડેટ્સ છે આપની પાસે? ચોક્કસ, ખાસ કરીને વાત કરવામાં આવે તો આજરોજ એક રીતે ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક છે, તે 11 વાગે અમદાવાદ ખાતે મળવાની છે અને આ બેઠકની અંદર સમાધાનિક વલણ આવે તે પૂર્વે જ રાજકોટની અંદર હજુ પણ વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. જોઈ શકાય છે કે રાજકોટના પેલેસ રોડ ઉપર આજે આશાપુરા માતાજીનું મંદિર આવેલું છે. આ માતાજીના મંદિર ખાતે હાલ અત્યારે બહેનો છે, તેમણે અન્નનો ત્યાગ કર્યો છે. ત્યારે આપણે પદ્મિની બા વાળા છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરવાનો છે, તે પ્રયત્ન કરીશું. આજે સુધી અમારી માન પૂરી નહીં થાય તો અમે એ રસ્તો પણ અપનાવશું, કેમ કે અમારા માનનું, અમારા માન ને ઠેસ પહોંચી છે. અમે 12 દિવસથી હું સૂતી નથી, મને નીંદર જ નથી આવતી. આપ મારો ફેસ જોઈ શકો છો કે મેં 24 કલાકમાં માત્ર ખાલી 1 કલાક જ મને ઊંઘ આવતી હશે, કે હૃદયથી અમને ઠેસ પહોંચી ગઈ છે. હૃદયથી કે જે અમારા માન ઉપર આ બફાટ કરી ગયા, એટલે એ કોઈ પણ સત્તા ઉપર છે એટલે એને માફ કરી દેવાના અને એના ફેવરમાં જવાનું. તો ભાઈ શ્રી નરેન્દ્ર મોદી ભાઈ સાહેબ ને હું કહું છું કે કેમ અમારી સાથે અન્યાય. ગાંધીનગર જઈને પણ અમે રજૂઆત કરશું અને નહીં તો અમે અહીંયા જોહર કરશું. ચોક્કસ, તો બહેન જોહર કરવાની વાત કરી રહ્યા છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. પદ્મિની બા, શું કહેશો આ જોહર છે તે કઈ જગ્યાએ કરવાના છો, શું કહેશો? News 18 ના દર્શકો જોઈ રહ્યા છે, શું કહેશો? જી, ગાંધીનગર અમે કમલમમાં જોહર કરશું. જો હું અન્નનો આજથી ત્યાગ કરું છું, હજી પણ મને ન્યાય નહીં મળે તો અમે 2-3 બહેનો ત્યાં અને ઘણી બધી ક્ષત્રિયાણી ઉપર જોડાશે જોહર કરવા માટે. ખાસ કરીને વાત કરવામાં આવે તો આજની બેઠક પૂર્ણ થાય ત્યાં સુધી આપ અહીંયા રહેવાના છો કે આપ ગાંધીનગર કમલમ તરફ જવા કૂચ કરવાના છો, બહેનો સાથે શું કહેશો? જી, હું ગાંધીનગર થોડા ટાઈમમાં જવાની છું, ત્યાં જવાના છીએ. અન્ય ક્ષત્રિય મહિલાઓ પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે વાતચીત કરીશું. બેન, શું કહેશો, કયા પ્રકારની માંગ છે? માંગ તો એક જ રહેશે, ટિકિટ રદ જ થવી જોઈએ અને કાં પછી કેન્ડિડેટ બદલાવી દો. બરોબર છે, એક જ માંગ છે કે ભાઈ અમારા જે દીદી જોહર ઉપર ઉતરશે તો બહુ મોટું નુકસાન થઈ જશે અને અત્યારે જે એને અન્નનો ત્યાગ કર્યો છે એ એક આખા સમાજ લેવલે કે એક લેડીઝ ઉઠીને જો આ કરી શકતી હોય તો પછી વિચાર કરો કે શું થશે આગળની પોઝિશન. શા માટે પદ્મિની બાને બોલાવવામાં નથી આવ્યા આ બેઠકની અંદર? તમે આ પાછળનું રાજકારણ શું માનો છો? ઈ તો હવે ઈ લોકોને ખબર હોય જે એની 92 સમિતિની સંકેલન છે, ઈ કણ કઈ સંસ્થા છે, શું છે એમાં તો ખબર નથી. સ્ટાર્ટિંગ જ તે જ્યાંથી કરવામાં આવ્યું હતું ઈ લોકોને ખબર જ છે કે બધી વસ્તુ શું છે. પદ્મિની બાએ જે સ્ટાર્ટ કર્યું તો એના જેટલા વિરોધી છે કે જેની કોઈ સીમા નથી, એટલા માટે બોલાવવામાં ન આવ્યા હોય. ચોક્કસ, તો આ ક્ષત્રિય સમાજની મહિલાઓ છે તે હાલ અત્યારે આશાપુરા માતાજીના મંદિર ખાતે ધરણા પર બેસી ચૂકી છે. જી જી, બિલકુલ, આપ જોડાયેલા રહેશો. સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર, રૂપાલા વિવાદે ગુજરાતના સીમાડા પાર કર્યા. રાજસ્થાનમાં રાજપૂત આગેવાનોએ પણ દર્શાવી છે નારાજગી. સુખદેવસિંહ ગોગામેડીની પત્નીએ નારાજગી દર્શાવી છે, વિડીયો શેર કરીને માફીની માંગ કરી છે. કરણી સેનાના પ્રમુખ હતા સુખદેવસિંહ ગોગામેડી. अपने वजूद के लिए कि कोई हमें ये ना कहे कि छत्रियों ने हमें ऐसे कह दिया, हमें वैसा कह दिया. और अभी देख लेना, या तो सार्वजनिक रूप से आके माफी मांगे, हम छत्राणियों के बारे में गलत बोला है ना, या तो सार्वजनिक रूप में आके हमसे माफी मांगे. તો મહત્વપૂર્ણ સમાચાર, ભાજપમાં વિવાદ અને કોંગ્રેસ આવી છે ગેલમાં. કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીનું ટ્વીટ. સાંપ્રત ઘટનાઓ પર પરેશ ધાનાણીએ ટ્વીટ કરીને ચૂટકી લીધી. ધાનાણીએ ટાંક્યું, અહંકાર હંમેશા હારે છે, રોટી બેટી રાજ અને ધર્મના રક્ષકોને કાયમી કોખમાં ઉછેરનારી દેશની દરેક માતૃશક્તિને વંદન. દેશની દીકરીઓના દામનને દાગ લગાડનારા વિરુદ્ધ જોહરની જરૂર નહીં પડે. તો જોલતિયા હજુ પણ જીવે છે તેવું પણ તેમણે પોતાના ટ્વીટ માધ્યમથી કહ્યું છે. સંજય, આપની પાસે આવીશ. જે પ્રકારથી હવે આ જે વિવાદ છે તે વધી રહ્યો છે, કારણ કે મહિલાઓ જે પ્રકારથી હવે જોહરની વાત કરી રહી છે, શું લાગી રહ્યું છે? કારણ કે સમાજ છે તે પીછેહટ નહીં કરે.
જે પ્રકારની જે નારાજગી ક્ષત્રિય સમાજમાં લુબના જે જોવા મળી રહી છે અને ક્ષત્રિય સમાજ પોતાની માંગ ઉપર અડગ છે કે જે આ ક્ષત્રિય સમાજ એવું જણાવી રહ્યો છે કે જે પ્રકારનું આ નિવેદન જે રૂપાલા દ્વારા કરવામાં આવ્યું છે અને એ ક્યાંક ને ક્યાંક જે છે સમાજની અસ્મિતા પર જે છે તે આ પ્રહાર છે અને તેને લઈને ક્યાંક ને ક્યાંક જે છે તે સમાજ પોતાની માંગ પર અડગ છે. ભલે રૂપાલાએ માફી માંગી લીધી હોય, બે વાર અલગ અલગ જગ્યાએ રૂપાલાએ માફી માંગી ચૂક્યા છે, પરંતુ ક્ષત્રિય સમાજ જે છે તે રૂપાલાને માફ કરવાના મૂડમાં નથી અને જે પ્રકારે હવે આગેવાની જે છે તે ક્ષત્રિય સમાજની મહિલાઓ જે છે તેઓએ પણ આ આગેવાની આંદોલનની લઈ લીધી છે અને જે ક્ષત્રિય સમાજ દ્વારા જો એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો રૂપાલાની ટિકિટ રદ નથી થતી અને ભાજપ આ રાજકોટ બેઠક પરથી અલગ કોઈ ઉમેદવારને જાહેર નથી કરતો તો પછી ક્ષત્રિય સમાજ જે છે એ મહાસંમેલન બોલાવશે. રાજકોટમાં આ મહાસંમેલન બોલાવવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. આ ઉપરાંત જે રાજકોટ લોકસભા બેઠક પરથી કરણી સેનાના ઉમેદવારો જે છે તેને પણ ઊભા રાખવાની ચીમકી જે છે તે ઉચ્ચારવામાં આવી છે. એટલે કે અલગ અલગ નારાજગી જે ક્ષત્રિય સમાજના સંગઠનો દ્વારા આપવામાં આવી છે. જોકે હવે આ સમગ્ર મામલે હવે સંકલન સમિતિની કોર કમિટીની બેઠક આજે યોજાઈ રહી છે. હવે કઈ રીતે આગળ વધવું, આ રણનીતિ ને કઈ રીતે આંદોલનની રણનીતિને આગળ વધારવી કે પછી આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક જે સમાધાન કરી લેવું એ હવે આ સંકલન સમિતિની જે બેઠક જે છે તેમાં વિચારણા થશે. પહેલા સંગઠનના જે આગેવાનો અલગ અલગ જે સંગઠનના આગેવાનો જે છે તેઓ આ સંગઠન બેઠકમાં ઉપસ્થિત રહેશે અને તેઓ સમગ્ર મામલે ચર્ચા કરશે અને સ્વાભાવિક છે કે હવે આ આંદોલન જે છે તે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે રાજ્યના ખૂણે ખૂણે તો પહોંચી ચૂક્યું છે, પરંતુ હવે તો રાજ્ય અલગ રાજ્યોમાં પણ ક્યાંક ને ક્યાંક આ આંદોલન પ્રસરાવવાની ચીમકી પણ ક્ષત્રિય સમાજ દ્વારા આપવામાં આવી હતી અને એને જ પડઘા જે છે તે અત્યારે અલગ રાજ્યોમાં પણ જોવા મળી રહ્યા છે. ત્યારે હવે આ બેઠકમાં શું નિર્ણય આવે છે તે જોવાનું રહે છે અને ત્યારબાદ 3 વાગે જે ભાજપના ક્ષત્રિય આગેવાનો જે છે તેની સાથે જે બેઠક યોજાશે જેમાં કયા પ્રકારનું નિરાકરણ આવે છે તે જોવાનું રહે છે. જી બિલકુલ અંકિત, આપની પાસે આવીશ. હવે જે તમામ બેઠકો છે અને બેઠકોમાં કહી શકાય કે સૌથી મોટો સવાલ એ છે કે સમાધાન કોણ કરશે, પરંતુ હવે આ વિરોધમાં સૌથી મોટી વાત એ છે કે મહિલાઓ આગળ આવી છે, બેટી દીકરી બહેનો જે છે તેમના સ્વાભિમાનને તેની અસર થઈ રહી છે. શું કહેશો, કઈ રીતે જોઈ રહ્યા છો આપ? ચોક્કસ, સૌ પ્રથમ તો હું આપને મારી પાછળના જે દ્રશ્યો છે તે બતાવવાનો ફરી એક વખત પ્રયત્ન કરી રહ્યો છું કે આશાપુરા માતાજીના મંદિરના પટાંગણમાં આ ક્ષત્રિય સમાજની બહેનો છે તે હાલ અત્યારે ધરણા પર બેઠી છે. બીજી તરફ પોલીસ પણ અહીં આવી પહોંચી છે. સૌથી મહત્વના સમાચાર છે તે રાજકોટથી સામે આવી રહ્યા છે કે થોડી જ વારની અંદર જે પદ્મિનીબા વાળા અને સાથોસાથ જે ક્ષત્રિય સમાજની મહિલાઓ જે દેખાઈ રહી છે તેઓ ગાંધીનગર કમલમ ખાતે કૂચ કરવા જઈ રહી છે અને જો પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો પદ્મિનીબા વાળા છે તે જોહર કરવાના છે. આ પ્રકારનું નિવેદન પણ તેમણે આપ્યું છે, ખૂબ જ મહત્વપૂર્ણ નિવેદન છે તે પદ્મિનીબા વાળા દ્વારા આપવામાં આવ્યું છે. બીજી તરફ ખાસ કરીને વાત કરવામાં તો ગુજરાત ક્ષત્રિય સંકલન સમિતિની જે બેઠક મળવાની છે આ બેઠકની અંદર પ્રથમ 92 સમાજના કે 92 જે સામાજિક સંસ્થાઓ છે તેમના વડાઓ મળવાના છે. ત્યારે આની અંદર જે કરણી સેનાના જે મહિલા મોરચાના અધ્યક્ષ છે તેમને જ આમંત્રણ આપવામાં નથી આવ્યું. એટલે ક્યાંક ને ક્યાંક પ્રથમથી જ આ બેઠક છે તે શંકાસ્પદ લાગી રહી છે કે આખરે કોણ છે કે જે ઘીના ઠામમાં ઘી છે તે ઢાળવા માંગે છે. ત્યારે પદ્મિની બા વાળા સાથે જ આપણે વાતચીત કરીશું. બેન, હવે ફેસલો છે તે આમને સામને આવી ચૂક્યો છે, તમને આમંત્રણ નથી આપવામાં આવ્યું, સ્પષ્ટપણે વાત છે કે તમે વિરોધ કરી રહ્યા છો, તો ત્યાં સમાધાન કોણ કરવા જઈ રહ્યું છે, શું કહેશો? હવે મને તો કઈ ખ્યાલ જ નથી કે ત્યાં શું બેઠક કરવાના છે અને સમાધાન તો આપણે તો સમાધાન ગોંડલ થઈ જ ગયું હતું, તો સમાધાન તો સ્વીકારવાનું જ નથી તો પછી મીટિંગ છે નહીં. એટલે મેં પેલા આની પેલા પણ એવું કહેલું કે ભાઈ રૂપાલાભાઈ પોતે પોતાની રીતે રાજીનામું આપી દે તો એમનું પણ એક માન જળવાઈ જાય અને અમને પણ એની ઉપરથી આક્રોશ ઉતરી જાય કે ના ભાઈ રૂપાલાભાઈને ક્યાંક ને ક્યાંક હૃદયપૂર્વક એવું થયું અને રૂપાલાભાઈ આપી દે, હજી રૂપાલાભાઈ પોતાની રીતે રાજીનામું આપી દેશે તો અમારા ક્ષત્રિય સમાજના કોઈ બહેનોને એની ઉપર રોષ નહીં રહે, અમે બધા શાંત પડી જશું, પણ જ્યાં સુધી રૂપાલાભાઈ ની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો દાણો નહીં લો. બેન, ખાસ કરીને આ 92 સમાજના આગેવાનો મળવાના છે, 92 સામાજિક સંસ્થાના અગ્રણીઓ મળવાના છે, તો આની અંદર કરણી સેના ક્યાંય આવતી નથી, શા માટે તમને આમંત્રણ નથી, આપ આની શું માની રહ્યા છો?
છેલ્લા 10 વર્ષથી તો અમે સતત આખા ક્ષત્રિય સમાજને ખબર છે કે આજનું નહીં, છેલ્લા હું અને હું એવી જ ફાઇટ આપું છું કે હું પછી નમતી હું જોગતી જ નથી, કેમ કે સાચી રીતે આપણે ચાલવાનું હોય એટલે મારી ફાઇટ પૂરેપૂરી હોય છે. એટલે બધાને ખ્યાલ જ છે તો ભાઈ એ બધી સંસ્થામાં અમે શું કામ નહીં, હું ક્ષત્રિયની દીકરી નથી બરાબર. અને અમારા ગીતાબા પરમાર એને પણ ઇન્વિટેશન નથી, એ પણ જોહર ઉપર ઉતર્યા છે. પ્રજ્ઞાબા એ પણ જોહર ઉપર ઉતર્યા છે તો એ લોકોને પણ ઇન્વિટેશન નથી, તો આનું કારણ શું? અને ઇન્વિટેશન બધાને હોવું જોઈએ કે જે જિલ્લા લેવલે તાલુકા લેવલે ગામડા વાઇઝે જે આગેવાની કરે છે એ બધાને ત્યાં હોવું જોઈએ અને બધાની સામે જ મીટિંગ થવી જોઈએ. કોઈ 5-6 વ્યક્તિ પાછા બાપ થવા આવે તો કેમ કરવાનું પાછું? તો 5-6 વ્યક્તિથી આખો સમાજ ચાલુ છે. બેન, ખાસ કરીને એક વાત, જી બિલકુલ, આપ જોડાયેલા રહેશો. જી, તો મહત્વપૂર્ણ સમાચાર. રૂપાલા વિવાદને શાંત કરવાના પ્રયાસ, વિરોધ યથાવત. રાજકોટમાં ક્ષત્રિય સમાજ આગેવાનનું મોટું નિવેદન. પદ્મિની બાવાળા થોડી વારમાં ગાંધીનગર કૂચ કરશે. ગાંધીનગર કમલમ તરફ ક્ષત્રિય આગેવાનો કૂચ કરશે. રૂપાલાની ટિકિટ રદ નહીં તો જોહર કરીશું. અંકિત જોડાયેલા છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ. અંકિત, જે પ્રકારના સમાચાર પણ સામે આવ્યા છે, પદ્મિની બેનવાળા પણ ગાંધીનગર તરફ કૂચ કરવાના છે, શું અપડેટ છે? ચોક્કસ, આપણે સીધા પદ્મિની બા સાથે જ વાતચીત કરીશું. પદ્મિની બા, ગાંધીનગર કમલમ ખાતે આપ ક્યારે અને કેટલા વાગે છે તે કૂચ કરવાના છો? અંદાજિત કેટલી મહિલાઓ છે તે આપની સાથે રહેશે? અત્યારે તો જોહરમાં તો હું કોઈને કહી જ ન શકું, મારું પોતાનું જ કહીશ કે જોહરમાં તો હું એકલી જ રહીશ અને ક્યારે કરીશ એ હું કોઈને કહી નહીં શકું અત્યારે. ખાસ કરીને તમને ડર છે કે પોલીસ છે તે તમને અટકાવશે, ત્યાં સુધી પહોંચવા નહીં દે, તમારા મનની મનોસ્થિતિ ક્યાં પ્રકારની છે? કારણ કે સમાજ પણ તમને સાંભળી રહ્યો છે, અન્ય સમાજ પણ સાંભળી રહ્યો છે, શું કહેશો? હા, ક્યાંક ને ક્યાંક અટકાયત થાય ખરી, પણ હવે જે થાય તે પરિણામની ચિંતા કરતા જ નથી. સાચી લડાઈ આપવી હોય તો પરિણામ જે આવે, અને મને મોતનો પણ ડર નથી, કોઈના બાપની મને બીક પણ નથી બરાબર. મેં ખોટા કામ કર્યા નથી, મારે આગળ જતા ખોટા કામ કરવા નથી, મારે પૈસાના ઢગલા ભરવા નથી. હું પણ એક સુખી સંપન્ન પરિવારમાંથી જ આવ્યું છું. ગાડી બંગલા ભગવાને આપ્યા છે, આપણે એક ભગવાન અવતાર આપ્યો છે તો સાચા ને સારા કામ કરીએ અને માણસોને ન્યાય દેવડાવી. તો આ અમારા ક્ષત્રિય સમાજની બહેનોનો એક માનહાનિનો એક પ્રશ્ન છે, તો એની સાથે અડીખમ આખા સમાજને રહેવાનું છે અને રહેવાના જ છે. એક અંતિમ સવાલ, તમને પણ ખ્યાલ હતો કે ગઈકાલે જયારે સીઆર પાટીલે જાહેરાત કરી કે ક્ષત્રિય સમાજની આ પ્રકારે બેઠક છે, ત્યારે તમને ખ્યાલ આવ્યો કે સમાજની અંદર આ મેસેજ પહેલેથી હતો બેઠક બાબતેનો, શું કહેશો? જી ના, મને તો કાલે જ ખ્યાલ આવ્યો કે ભાઈ આ સમાજની અંદર એક આ બેઠક થવાની છે, મને તો કઈ ખ્યાલ જ નહોતો. ચોક્કસ, તો આ હતા પદ્મિનીબા વાળા અને તેમને ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ ગણતરીના સમયની અંદર જે ગાંધીનગર કમલમાં આવેલું છે ત્યાં કૂચ કરશે અને તેમની સાથે અન્ય ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ જોડાશે. જી જી બિલકુલ, અંકિત અને સંજય, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ. તો રૂપાલાનો વિરોધ યથાવત છે, પરંતુ હવે આ વિરોધ ઉગ્ર એટલા માટે પણ બની ગયો છે કારણ કે સમાજની મહિલાઓ આગળ આવી રહી છે, ન કે ફક્ત આગળ આવી છે આંદોલનમાં, પરંતુ જોહરની પણ વાત કરવામાં આવી રહી છે. પદ્મિનીબા વાળા અત્યારે અન્ન ત્યાગ પણ કરી ચૂક્યા છે અને ગાંધીનગર તરફ કૂચ પણ કરવાના છે. તો બુલેટિનમાં રોકાઈશું એક બ્રેક માટે.